નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે હવે યુનિટ નંબર 3, ધ માર્કેટ. માર્કેટ એટલે ગુજરાતીમાં શું કહેવાય, એને બજાર કહેવાય. ચલો બજાર વિશે વાતચીત કરીએ. સેટરડે વોઝ માર્કેટ ડે, શનિવાર એ બજારનો દિવસ હતો. કેવો દિવસ હતો? બજારનો. લીલા વોક અપ અર્લી, લીલા વહેલી સવારે ઊભી થઈ. શી વોશ્ડ હર ફેસ એન્ડ હેન્ડ્સ, તેણીએ તેના હાથ અને મોઢું સાફ કર્યું. ધ બુલોક કાર્ટ વોઝ રેડી, બળદગાડું તૈયાર હતું. યસ્મીન એન્ડ હર ગ્રાન્ડ મધર કેમ ટુ હર હાઉસ. યસ્મીન અને તેણીના દાદી તેણીના ઘરે આવ્યા હતા. ધે પુટ ધેર બાસ્કેટ ઇન ધ બુલોક કાર્ટ, તેઓએ તેમના બાસ્કેટ ટોપલી છે એ બળદગાડાની અંદર મૂકી. ધેન ધે ક્લાઇમ્બડ ઇન, પછી તેઓ ચડ્યા. ગોપાલ એન્ડ સીતા ડીડ નોટ ગો વિથ ધેમ, ગોપાલ અને સીતા તેઓની સાથે ગયા ન હતા. ધે વેન્ટ ટુ સ્કૂલ, તેઓ શાળાએ ગયા હતા. ઇટ વોઝ ડાર્ક એન્ડ ધ સ્ટાર વેર ઇન ધ સ્કાય, અંધારું થયું હતું ને ત્યાં આકાશમાં તારાઓ હતા. યસ્મીન એન્ડ લીલા સ્લેપ્ટ ઇન ધ કાર્ટ, યસ્મીન અને લીલા તે બળદગાડાની અંદર સૂઈ ગયા હતા. રાધાબાઈ એન્ડ અમીનાબાઈ સ્લેપ્ટ ટુ, રાધાબાઈ અને અમીનાબાઈ પણ સૂઈ ગયા હતા. લીલાઝ ફાધર શટ હિઝ આઈસ, લીલાના પપ્પાની આંખો બંધ હતી. બટ ધ બુલોક કાર્ટ ડીડ નોટ સ્લીપ, પરંતુ બળદો સૂતા હતા નહીં. બુલોક્સ ડીડ નોટ સ્લીપ, બળદો સૂતા ન હતા. ધે વોકડ ઓન એન્ડ ઓન, તેઓ આગળ ને આગળ ચાલતા હતા, ધીમે ધીમે આગળ આગળ જઈને. તો એ રીતના તેઓ આગળ ને આગળ ચાલતા હતા. ધે કેમ ટુ અ બ્રિજ ઓવર અ રિવર, તેઓ એક નદીના પુલ ઉપર આવ્યા. ધે સ્ટોપ્ડ ધેર, તેઓ ત્યાં અટક્યા. લીલાસ મધર ટુક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ એન્ડ સમ મિલ્ક ફ્રોમ હર પોટ, લીલાની માતાએ તેમના ઘડામાંથી બરાબર ખાવાનું કાઢ્યું અને થોડુંક બોક્સમાંથી ખાવાનું કાઢ્યું અને ઘડામાંથી દૂધ કાઢ્યું. ધે એટ ધ ફૂડ, તેઓએ ખોરાક ખાધો. એન્ડ ડ્રિંક ધ મિલ્ક, અને દૂધ પીધું. ચલો ખોરાક ખાધો અને દૂધ પીધું. ધ બુલોક્સ ડ્રેન્ક વોટર એટ ધ રિવર, બળદોએ નદીનું પાણી પીધું. એન્ડ એટ ધ ગ્રાસ નિયર ધ રિવર, અને નદી કિનારાની બાજુનું ઘાસ ખાધું. ધે વેન્ટ ઓન, તેઓ આગળ વધ્યા. એટ લાસ્ટ ધે કેમ ટુ ધ માર્કેટ, અંતે તેઓ માર્કેટ પહોંચ્યા. ધે ગોટ ડાઉન ફ્રોમ ધ બુલોક, તેઓ બળદગાડામાંથી નીચે ઉતર્યા. મેન એન્ડ વુમેન કેમ એન્ડ ટોક્ડ ટુ ધેમ, પુરુષો અને સ્ત્રીઓ આવ્યા અને તેમની સાથે વાતો કરી. ચલો ત્યાં માર્કેટની અંદર જાઓ તમે, એટલે તમને ઘણા બધા વ્યક્તિઓ મળે, એ બધા સાથે આપણે શું કરીએ, વાતો કરીએ. બરાબર, નવી નવી મનમાં જે વાતો આવતી હોય એ વાતો આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ બધા
પદ ગાડુ લઈને ત્યાં પહોંચ્યા એટલે પછી તેઓ વાતો કરવા લાગ્યા. ચલો ત્યાર પછી આગળ શું થયું. લીલાસ મધર સોલ્ડ હર ટોમેટોઝ. લીલાની માતાએ ટમેટાઓ વેચ્યા. યસ્મિન્સ ગ્રાન્ડ મધર સોલ્ડ હર એગ્સ. યસ્મિનની દાદીએ ઈંડાઓ વેચ્યા. લીલાસ મધર બોટ અ ન્યૂ પેન. લીલાની માતાએ એક નવી તવી ખરીદી. તવી જોઈ ને બધાએ, હા તો એ તવી ખરીદી. એન્ડ યસ્મિન્સ ગ્રાન્ડ મધર બોટ સમ સુગર. યસ્મિનની દાદીએ થોડીક ખાંડ ખરીદી. લીલા એન્ડ યસ્મિન પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ. લીલા અને યસ્મિન માર્કેટમાં બાળકો સાથે રમતા હતા. ચલો જો આ બધાએ પોતપોતાની રીતે કામ કર્યું. શું કર્યું? લીલાની માતાએ ટમેટા વેચ્યા, યસ્મિનની દાદીએ ઈંડા વેચ્યા, લીલાની માતાએ ન્યૂ પેન ખરીદી, યસ્મિનની દાદીએ ખાંડ ખરીદી. લીલા અને યસ્મિન ત્યાં શું કરી રહ્યા હતા? માર્કેટમાં, બજારમાં બાળકો સાથે રમતા હતા. ઇન ધ ઇવનિંગ, સાંજનો સમય એ છે, ધે રિટર્ન હોમ, તેઓ ઘરે પાછા ફર્યા. ગોપાલ સેડ, ગોપાલે કહ્યું, ડીડ યુ ગો ઇન અવર બ્લોક કાર્ટ? શું તે અમારા બધ ગાડાની અંદર તમે ગયા હતા? લીલા સેડ, યસ વી ડીડ, હા અમે ગયા હતા. સીતા આસ્કડ, સીતાએ પૂછ્યું, ડીડ યસ્મિન્સ ગ્રાન્ડ મધર ગો વિથ યુ? શું યસ્મિનના દાદી તમારી સાથે આવ્યા હતા? લીલા આન્સર, લીલાએ જવાબ આપ્યો, યસ શી ડીડ, હા તેણી આવ્યા હતા. સીતા સેડ, સીતાએ કહ્યું, ડીડ મધર સેલ હર ટોમેટોઝ એટ ધ માર્કેટ? શું માતાએ માર્કેટમાં ટમેટાઓ વેચ્યા? લીલા આન્સર, યસ શી ડીડ, લીલાએ જવાબ આપ્યો, હા તેણીએ વેચ્યા. શી સોલ્ડ ધ ટોમેટોઝ, તેણીએ ટમેટાઓ વેચ્યા. વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ? સેડ ગોપાલ, ગોપાલે પૂછ્યું, કહ્યું કે તમે માર્કેટમાંથી, બજારમાંથી શું ખરીદ્યું? મધર બોટ અ ન્યૂ પેન, સેડ લીલા. લીલાએ કહ્યું, માતાએ એક નવી તવી ખરીદી. યસ્મિન્સ ગ્રાન્ડ મધર બોટ સમ સુગર. યસ્મિનની દાદીએ થોડીક ખાંડ ખરીદી. સીતા આસ્કડ, સીતાએ પૂછ્યું, ડીડ યુ બાય સ્વીટ્સ? શું તમે મીઠાઈઓ ખરીદી? લીલા સેડ, નો વી ડીડ નોટ, નહીં અમે ખરીદી નથી. વી બોટ બેંગલ્સ, અમે બેંગલ્સ, બંગડીઓ ખરીદી. તો આ છે આખો આપણો યુનિટ નંબર 3, નાનો એવો પાર્ટ છે, ધ માર્કેટ. લેશનની અંદર શું છે એ તમે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો. યુનિટ નંબર 3 જે આ છે એનું ભાષાંતર લખવાનું છે. અને બીજું આ એક્સરસાઇઝના પ્રશ્ન જવાબ, સવાલ જવાબ લખો. ક્લિયર? ચલો એમાં હવે પહેલો પ્રશ્ન જોઈએ આપણે શું કહે છે. વેન ડીડ લીલા વેકઅપ ઓન સેટરડે મોર્નિંગ? લીલા ક્યારે ઊભી થઈ હતી? અર્લી ઇન ધ મોર્નિંગ આવશે ને. તો લીલા વોક અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઓન સેટરડે. વોટ ડીડ યસ્મિન એન્ડ હર ગ્રાન્ડ મધર પુટ ઇન ધ બુલોક કાર્ટ?
યસ્મીનાને તેનીના દાદીએ શું મૂક્યું હતું? કડાને એવું બધું મૂક્યું હતું ને. યસ્મીન એન્ડ હર ગ્રાન્ડ મધર પુટ, ચલો શું મૂક્યું હતું એ જો તમને અહીંથી જોવા મળશે. પુટ ધેર બાસ્કેટ્સ ઇન ધ બુલોક કા, ટોપલા મૂક્યા હતા. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ લીલાસ મધર ટેક ફ્રોમ હર બોક્સ, લીલાની માતાએ બોક્સની અંદર શું લીધું હતું? તો બોક્સની અંદર શું લીધું હતું? ખોરાક લીધો હતો. તો શું આવશે? લીલાસ મધર ટુક ફૂડ ફ્રોમ હર બોક્સ. વોટ ડીડ ધ બુલોક્સ, એ બધાએ શું ખાધું હતું? ધ બુલોક્સ એટ ધ ગ્રાસ નિયર ધ રિવર, નદી કિનારાનું ઘાસ ખાધું હતું. બરાબર. તો લેશનની અંદર ફરી એક વખત હું તમને લખી દઉં છું, એ લેશન તમારે કરવાનું રહેશે. ભાષાંતર લખવાનું છે, ખાસ અને સવાલ જવાબ. આ ચાર સવાલ જવાબ એ પણ એ ચાર સવાલ જવાબ લખવાના છે. અને પાકું કરીને આવવાનું છે. જો પાકું કરીને નહીં આવો બરાબર તો લખવા આપીશ એક્સ્ટ્રા. બરાબર. ભાષાંતર અને સવાલ જવાબ લખવાના છે.